महाराष्ट्रमां हाले लॉकडाउन ચાલી રહ્યું છે ત્યારે જો આ લોકડાઉન લાંબુ ચાલશે તો વેપારીઓ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે। મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં લોકડાઉન લાદ્યું છે। વેપારીઓની 55 દિવસથી દુકાનો બંધ છે, જેના કારણે 13 લાખ જેટલા દુકાનદારોની દુકાનો બંધ છે। ત્યારે 2 કરોડથી વધુ લોકો પર બેરોજગારીનો ખતરો તોળાઈ રહ્યો છે। ત્યારે હવે લોકડાઉન લંબાવું નુકસાનરૂપ સાબિત થશે। મહારાષ્ટ્રના ફરતવા વેપારી એસોસિએશનના પ્રમુખ વિરેન્દ્રભાઈ શાહે આ અંગે સરકારને વિચારણા કરવા વિનંતી કરી છે। 2 જૂનથી મહારાષ્ટ્રમાં અનલોકડાઉન થશે કે નહીં, દુકાનો ખુલશે કે નહીં, તો એના માટે ઉદ્ધવ ઠાકરેજીને જવાબ આપ્યો છે કે હજી સુધી કંઈ નક્કી નથી થયું। અમારી સરકારને વિનંતી છે કે સરકાર તુરંત એના પર વિચાર કરે। 55 દિવસથી દુકાન બંધ છે। આખા ભારતમાં આવું ક્યારેય નથી થયું કે 55 દિવસ સુધી મહારાષ્ટ્રની દુકાનો બંધ હોય। 13 લાખ દુકાનદારો છે, 4 માણસ આપણે એક દુકાનને પકડીએ તો 52 લાખ રોજગાર આજે હવામાં અદ્ધર લટકી રહ્યા છે। એમના 4 ફેમિલી મેમ્બર પકડીએ તો 2 કરોડ લોકો મહારાષ્ટ્રમાં આજે બેરોજગાર થયા છે, ખાલી વેપારી વર્ગમાં। બીજા બધા હજી એરિયાના હજી આપણે વિચાર નથી કરતા, પણ ખાલી વેપારીઓનો બી વિચાર કરે તો 2 કરોડ લોકો આજે એમનું ભવિષ્ય અદ્ધર તાલ લટકી રહ્યું છે। સરકારને તુરંત એના પર વિચાર કરવો પડશે। 70,000 કરોડનું નુકસાન થયું છે વેપારીઓમાં, અને વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે। મહારાષ્ટ્રની મુંબઈ એક કેપિટલ રાજધાની છે, ફાઇનાન્શિયલ કેપિટલ છે, અને એ ફાઇનાન્શિયલ કેપિટલમાં વેપારીઓ આજે કમ્પ્લીટલી સરકારના ભરોસે છે। સરકારે તુરંત એના પર ધ્યાન આપવું પડશે। ઉદ્ધવ ઠાકરેજીને, શરદ પવારને, અસલમ શેખને બધી જગ્યાએ અમારી વાત ચાલે છે, અને અમારી વિનંતી એક જ છે કે 1 જૂનથી ફેઝ વાઇઝ દુકાનો ચાલુ કરવામાં આવે મહારાષ્ટ્રમાં।